તો શું સ્ટ્રેટેજી ફોલો કરી શકાય સો બહુ જ બેઝિક સ્ટ્રેટેજી છે ટોપર્સ પ્રૂવન સ્ટ્રેટેજી છે એવું નથી કે એમને એમ કહું છું ટૉપર્સે અપનાવેલી છે ટોપ કરેલું છે અને એના પછી આ સ્ટ્રેટેજી છે આપણી પાસે બહાર આવી છે તો ફળાફટથી બુક અને પેન લઈ લો અ ક્વિક સ્ટાર્ટ ક્લાસ સ્ટ્રેન્થ ઘણા બધાનું શરૂ થઈ ગયું હશે તો પણ હજી અભી બી દેર નહીં હોઈએ થોડી સી ક્લાસ સ્ટ્રેન્થ ગઈએ બહુ જ સારી ક્લાસ સ્ટ્રેન્થ બાકીએ तो आप फटाफट की डिस्कस कर लीए थी दैट व्हाट यू कैन डू तर शू कर सको इन दिस योर टू स्कोर मोर देन नाइंटी परसेंटेज नाइंटी फाइव पर्सेंटेज नाइंटी एट पर्सेंटेज और टॉपर बनवे तो शू करने हो शू हो कहवाये कि टॉपर्स कुछ अलग नहीं करते हैं पर वो हर चीज़ को अलग तरीके से करते हैं मीन्स कि ટૉપર્સનો જે કામ કરવાનો તરીકો હોય છે એમનું જે વે ઓફ વર્કિંગ હોય છે એ ડિફરન્ટ હોય છે મળે તો એમને પણ ટ્વેન્ટી ફોર આવર્સ જ છે તમારી જેમ પણ એ ટ્વેન્ટી ફોર આવર્સનું યુટિલાઇઝેશન જે હોય છે તે ટૉપર્સનું અલગ હોય છે તો ટાઈમ યુટિલાઇઝેશન ધેટ મીન્સ ટાઈમ મેનેજમેન્ટ પ્લાન સ્માર્ટ ઓર પ્લે સ્માર્ટ ટાઈમ મેનેજમેન્ટમાં જે ગેમ છે એ અહીંયા જ છે જો અહીંયા સ્માર્ટલી રમી ગયા તો બાજી તમે જીતી ગયા હવે શું કરવાનું છે હાઉ ટુ પ્લે સ્માર્ટ હવે પ્લે સ્માર્ટનો મતલબ એવો છે કે તમારા દિવસને એવી રીતે ડિવાઇડ કરો અથવા તો એવી રીતનો ટાઈમ તમે ભણવા માટે આપો જ્યાં તમે મોસ્ટ પ્રોડક્ટિવ છો સે ફોર એન એક્ઝામ્પલ મારી સ્કૂલ સવારે સાતથી બપોરના બે છે યસ હવે હું બે વાગે આવીશ તો હવે બટ ઓબ્વિયસ છે કે બે વાગે આવીને ત્રણ વાગે મને ભણવાનો મૂડ નહીં હોય બટ ઇફ આઈ સ્ટાર્ટ સ્ટિંગ એટ ફોર ફોર ટુ સિક્સ આ જે મારો ટાઈમ હશે મારો બેસ્ટ ટાઈમ હશે પછી બ્રેક લઈને પાછું સાત વાગે ભણવા બેસીસ નવ વાગ્યા સુધી પણ જે આ ચારથી છનો ટાઈમ છે એમાં શું હશે મારી પ્રોડક્ટિવિટી વધારે હશે મને વધારે વસ્તુ યાદ રહેતી હશે હું વધારે એફિશિયન્ટલી ભણી શકતી હઈશ તો આ સમયનો સૌથી વધારે ઉપયોગ કરો યસ આ બી ટાઈમ છે અહીંયા બી તમે ભણો છો બસ તમે ચારથી છ ભણો છો સાતથી નવ ભણો છો દેટ ઇઝ ઓકે યસ દેટ ગુડ પણ જો તમને સાતથી નવમાં એવું થતું હોય કે તમને અહીંયા વધારે પ્રોડક્ટિવ કામ મળે છે સૌથી વધારે વાંચવાની મજા આવે છે તો તમારા જે ડિફિકલ્ટ સબ્જેક્ટ છે મેથ્સ છે સાયન્સ છે એને આ ટાઈમમાં લઈ લો પણ ઇફ યુ ફીલ તમને ચારથી છમાં પ્રોડક્ટિવિટી લાગે છે જે ટાઈમે તમને મજા આવે છે જે ટાઈમે તમારું માઇન્ડ છે તે ફ્રેશ છે રિલેક્સ છે સૌથી વધારે તમને કામ આપે છે તમારું કહ્યું કરે છે એ ટાઈમમાં ડિફિકલ્ટ સબ્જેક્ટસને પહેલાં લઈ લો તો આને કહેવાય પ્લે સ્માર્ટ યસ હવે કોઈકને સાતથી નવમાં ગમતું હશે તો ટેક ધેટ ટાઈમ કોઈકને રાતના દસથી બાર પણ વાંચવું ગમતું હશે ધેટ કેન બી યોર પ્રોડક્ટિવ ટાઈમ સો ટેક ઇટ ઓન ધેટ વે ઠીક છે તો આ હતું પ્લે સ્માર્ટ ટાઈમ મેનેજમેન્ટ

રેસ્ટ ઓફ ધ ટાઈમ તમે શું કરી શકો છો તો કે એનસીઆરટી રીડિંગ કરી શકો છો જે ટાઈમ તમને એવું લાગે છે કે અહીંયા થોડુંક ડિસ્ટ્રેક્શન આવે છે ભાઈ હંડ્રેડ પર્સન્ટ આઉટપુટ નથી મળતું આઉટકમ નથી મળતું સો એ ટાઈમે તમે શું કરશો એન રીડિંગ છે ક્લાસ નોટ્સ ખતમ કરવાની વાત છે તો આવું બધું તમે એ ટાઈમે કરો સી કોઈ ટ્વેન્ટી ફોર આવર્સ પ્રોડક્ટિવ નથી હોતું બટ તમારે તમારી પ્રોડક્ટિવ આર્સ ફાઇન્ડ કરવાની છે અને એ જ તમને ટોપર બનાવશે બાકી ભણે તો બધા છે વાંચે તો બધા છે પણ બધા ટોપર નથી બનતા રીઝન ઇઝ ટાઈમ મેનેજમેન્ટ નેક્સ્ટ પ્રેઝન્ટેશન ઇઝ ધ કી ધ્યાન દો હવે જો આ ટોપર્સની જે આન્સર શીટ છે એને આપણે બહુ જ પહેલું કરીએ છીએ કે નહીં આ ટોપર્સે કેવી રીતે આન્સર લખ્યો તો એ વાંચવો જોઈએ ટોપર્સની આન્સર શીટ છે તે બધાને બતાવવામાં આવે છે કે આવી રીતે લખો તો તમને માર્ક્સ મળશે ટોપર્સે કોઈ અલગ બુક વાંચી હતી નહીં ટોપર્સે એ અલગ કર્યું હતું યસ બુક સેમ હતી વે ઓફ પ્રેઝન્ટેશન ડિફરન્ટ હતું અરે પેલું બહુ મીમ આવે છે તમને જો ખબર હોય તો કે આ એક ડીશ છે અને અહીંયા હું બે ઇડલી અને અહીંયા હું એક બાઉલમાં સાંભાર ચટણી આપી દઉં છું તો આના સમજો છે પચાસ રૂપિયા બટ એટ ધ સેમ ટાઈમ એટ ધ સેમ ટાઈમ એ બે ઇડલીને હું આવી રીતે મૂકું છું અને હું ચટણીને આવી રીતે કંઈક પ્લેસ કરું છું તો આ ડિશ થઈ જશે પાંચસો રૂપિયાની ભાઈ કેમ એવું થયું અસા ક્યું હુઆ યાદ છે આવું કંઈક મીમ આવે છે કે પચાસ રૂપિયા પર પાંચસો રૂપિયા તો હે તો વહી ઇડલી હે તો વહી સાંભર હે તો વહી ચટણી તો પે તું ચટણી જ્યાદા દે રહ્યો ફિર બી પચાસ રૂપિયા યુ તું ક્યાં કર્યો એસે કર કે ચટણી કાં છીટા માર રહ્યો આમ આમ ખાલી આમ મૂકી દો અને તમે એને પાંચસો રૂપિયા કરી દો છો કેમ પ્રેઝન્ટેશન ઇઝ ધ કી સો ટોપર્સ લોકો વાંચે છે તો એ જ સર્વ તો એ જ કરવાનું છે જે તમે ભણ્યું છે એ જ ટોપર્સે ભણ્યું છે જે કોન્સેપ્ટ એને સમજ્યા છે એ જ તમે સમજ્યા છે તો પ્રેઝન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ હાઉ યુ આર કીપિંગ ઇટ યસ હાઉ યુ આર પ્રેઝેન્ટિંગ ઇટ એ બહુ જરૂરી બની જાય છે સો પ્રેઝન્ટેશન ઇઝ ધ કી હવે કેવું તો કે તમારા ક્વેશ્ચનમાં તમે ટાઇટલ્સ આપો જ્યારે તમે આન્સર્સ લખો છો એ વખતે સેકન્ડ વોટ યુ કેન ડૂ ઇઝ અન્ડરલાઈન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યસ કોઈ બી આન્સર લખ્યો છે પોઈન્ટ વાઇઝ આન્સર લખ્યો છે તો જે જરૂરી જરૂરી કીવર્ડ્સ છે તેને અન્ડરલાઈન કરી દો સો ધીસ ઇઝ અ કી અને આ પ્રેઝન્ટેશન ઉપર શરૂઆતથી ધ્યાન આપો હવે સ્ટુડન્ટ શું કરશે ખબર છે નવેમ્બર ડિસેમ્બર સુધી તો સિલેબસ પૂરો કરી દેશે પણ આફ્ટર નવેમ્બર ડિસેમ્બર તમે પેપર સેટ સોલ્વ કરશો તમે આન્સર પેપર્સ લખશો ત્યારે તમે હવે પ્રેઝન્ટેશન સુધારશો તો ભાઈ ત્યારે કોર્સ પૂરો કરવાનો છે વાંચવાનું પ્રેશર છે ને એ ટાઈમે પ્રેઝન્ટેશન સુધારવા બેઠા છો બહુ જ ના ઇન્સાફીએ પ્રેઝન્ટેશન અત્યારથી કરતા શીખો કારણ કે એ પછી તમારી એક હેબિટ બની જશે ત્યારે જ અને પરાણે કરવું પડશે एट दिश टाइम इफ यू स्टार्ट ए तारी एक हेबिट बनी जैसे एक टेव बनी जैसे वार लगते पेफिनेटली शोर्ट शोर्ट वे में कहू चु कि ए बेस्ट वे हे तमो कि अत्यार करो तो एंड में तौड़व नहीं पड़े पीने रेग्युलर हैबिट बनी गई से। क्या यार इतना मस्त तरीके से आंसर हम हर रोज लिखते हैं पहले से ही लिखते हैं। तो ये पहले से ही लिखना है तो अभी से शुरू कर दो यस सर प्रेजेंटेशन पर थोड़ू अत्यार ध्यान आप माँ પ્રેઝન્ટેશન મતલબ લાલ લીલી પીળી લીલી બોલપેનથી નથી લખવાનું લખવાનું તો એ જ બ્લુ પેન અને પેન્સિલથી અંડરલાઇન કરવાનું છે પણ એને અત્યારથી ધ્યાનમાં લો હેન્ડ રાઇટિંગ થોડીક એવી હોય તો એના પર ફોકસ કરો પોઈન્ટ વાઇઝ આન્સર્સ લખતા શીખો યસ તો દિસ ઇઝ અ વે પ્રેઝન્ટેશન ઉપર શરૂઆતથી ધ્યાન દો નેક્સ્ટ ઇઝ રીડ એનસીઆરટી અને પ્રેક્ટિસ ન્યુમેરિકલ્સ હવે અમુક સબ્જેક્ટ્સ છે એને કંઈક અલગ રીતે તમે ડીલ કરી શકો છો અમુક સબ્જેક્ટને તમારે અલગ રીતે ડીલ કરવાના છો સે ફોર એન એક્ઝામ્પલ લેંગ્વેજીસ છે એસસ છે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત જે બી તમે ભણતા હોઈએ આ જે લેંગ્વેજીસ છે આ જે લેંગ્વેજીસ છે એના માટે એનસીઆરટી બહુ જરૂરી છે સો ફોકસ ઓન એનસીઆરટી એટલે તમારી ટેક્સ્ટબુક અત્યારે બેઝિક તમે જે ટેક્સ્ટબુક ભણો છો સાયન્સમાં મેથ્સમાં તો એનસીઆરટીનું ટ્રાન્સલેટેડ વર્ઝન છે પણ અત્યારે આ બધા સબ્જેક્ટ્સમાં કદાચ તમે જીએસસી બીની બુક ભણતા હોય કે કોઈ બી બુક ભણતા હોય તો બેટા એવું કહેવાય છે કે એનસીઆરટી બાપે બાપે મતલબ એનાથી ઉપર કાંઈ નથી સેમ ટેક્સ્ટબુક ઇઝ એવરીથીંગ તમારી બુક તમારી ભગવદ્ ગીતા છે એની બહાર કંઈ જ નથી તો આ ટેક્સ્ટબુકને રીડ કરો સેકેન્ડ જ્યારે લેંગ્વેજમાં આન્સર્સ લખો છો ને ત્યારે આ ટેક્સ્ટબુકની કોઈ કોઈ લાઇન્સ યાદ આવતી હોય ને તો એને તમારા આન્સરમાં મેન્શન કરો હવે આનાથી શું થશે ખબર છે જ્યારે એક્ઝામિનર વિલ રીડ યોર આન્સર એટ દેટ ટાઈમ એને જો કોઈ ટેક્સબુકની લાઇન મળશે ને બેઠી તો એને એવું થશે કે યસ તમે વાંચ્યું છે તમને આવડે છે તમને ખબર પડે છે તો તમારા સ્કોર કરવાના ચાન્સીસ વધી જાય છે તો એટલે કહું છું ટેક્સ્ટબુક વાંચો ટેક્સ્ટબુકના વર્ડ્સનો યુઝ મેક્સિમમ કરો જેનાથી એક્ઝામિનરને ભરોસો આવી જાય કે યસ બચ્ચેને કો આત્મસાત કરી લીયા હેમ મેથ્સ સાઇન્સ પ્રેક્ટિસ ન્યુમેરિકલ એઝ મચ એઝ યુ કેન જેટલા દાખલાની પ્રેક્ટિસ કરી શકો એટલા કરો યસ હવે ગણિત છે એને અત્યારથી શરૂ કરો વિજ્ઞાનના દાખલા આવશે ભૌતિકશાસ્ત્રમાં એટલે કે ફિઝિક્સના દાખલા આવે છે એને અત્યારથી શરૂ કરી દો જેટલી પ્રેક્ટિસ કરશો એટલી એક્યુરસી આવશે એટલીસ્ટ તમને ખબર પડશે કે યસ અને બીજું અત્યારે ભૂલો થશે તો એ ભૂલો અહીંયા નહીં થાય અને જ્યારે ભૂલો થાય છે તો એના માટે એક મિસ્ટેક બુક બનાવો ના વોટ ઇઝ ધીસ મિસ્ટેક બુક આ શું છે તો આ જે મિસ્ટેક બુક છે એમાં તમારી જે ભૂલો થઈ છે ને એને લખો અને કેવી રીતે લખવાનું તો કે સે ફોર એન એક્ઝામ્પલ મારી કોઈ એક દાખલામાં ભૂલ થઈ છે તો આઈ વિલ રાઈટ હિયર કે અહીંયા મેં ગુણાકારમાં ભૂલ કરી હતી તો બીજી વાર જયારે મિસ્ટેક બુકમાં હું દાખલો જોઈશ તો મને ખબર પડશે કે હા ભાઈ અહીંયા ગુણાકારમાં ભૂલ નથી કરવાની તમારી જાત તમને ટોકશે તો બસ આ જોઈએ છે બીજું એ ઇન્ટરનલ મોનોલોગ આવવો જોઈએ અંદર સે આવાજ આની ચાઇએ કે નહીં પ્રિયા એ ગલતી અમે દોબારા નહીં કરની હૈ આ ભૂલ હવે નથી કરવાની તો એ ક્યારે આવશે જ્યારે ભૂલ કરી હશે એ ભૂલને નોટ કરી હશે ભૂલનું ડિસ્કશન થયું હશે ત્યારે ખબર પડશે કે યસ આ ભૂલ થઈ હતી ટપારીને ખબર પડશે કે આ ભાઈ ભૂલ થઈ હતી અને જ્યારે પાછો દાખલો આવશે ને ત્યારે એક્ઝેક્ટ યાદ આવશે અને આ સાચું હોઉં છું ટૉપર્સ પ્રૂવન સ્ટ્રેટેજી છે ભૂલ થાય ને એની નોટબુક અલગ રાખવાની યા બધા આપણા જ જોવી જોઈએ એટલે તમને યાદ રહેશે કે અચ્છા આ દાખલો કરતી વખતે આ વખતે મેં આ ભૂલ કરી હતી તો નેક્સ્ટ ટાઈમ મારે આ ભૂલ નથી કરવાની કોઈ નવી ભૂલ થાય તો કરી લઈશ બાકી હું ભૂલ નહીં કરું નવી ભૂલે નથી કરવાની ટ્રાય ટુ અવોઇડ મિસ્ટેક્સ પણ થાય છે ત્યારે નોંધો સો દસ અ સેલ્ફ રિમાઇન્ડર સેલ્ફ ચેક છે તમે પોતાને પોતાને કહો છો કે યસ આ એ ગલતી નહીં કરવી દસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે એક નોર્મલ દસ પંદર રૂપિયાની એક ભાઈ નોટબુક લઈ આવો ને લખો ને ભૂલો શું થાય છે તમારી ભૂલો છે સુધરે છે અને આ યાદ રાખજો જેટલી ભૂલો લખશો ને એટલી ભૂલો સુધારશો હું તો ગુજરાતીમાં પણ કહું છું કે જે જોડણી ભૂલો પડે છે ને એ શબ્દોને નોંધો પાછળ છેલ્લા પાને નોંધો કે આ શબ્દ મને અહીંયા ભૂલ પડી હતી જોડણીમાં કેમ માર્ક્સનું આવે આ લેંગ્વેજમાં આવે છે લોકોને કેમ આવે છે અહીંયાથી જ આવે છે તમારી મિસ્ટેક્સ છે તમારે ઇગ્નોર નથી કરવાની એની સાથે ફ્રેન્ડશીપ કરવાની છે અને ઓવરકમ કરવાની છે અને આગળ વધવાનું છે સો ડુ ધીસ ગુજરાતીમાં પણ આવું કરું ઇંગ્લિશમાં પણ આવું કરો જે સ્પેલિંગ ખોટા પડે છે જે સાલ એસએસમાં ખોટી પડે છે અને પાછળ લખવાની રાખો યસ અને એને પાંચ વાર લખો લખો હવે પાછળ છેલ્લા દસ પાનામાં તમે આખું વર્ષ કરશો હવે શું થશે જ્યારે તમે વાંચતા હશો ને ત્યારે છેલ્લા દસ પાનાને એકવાર જોઈ જજો એટલે તમને યાદ આવી જશે કે આટલી આટલી ભૂલો આજે નથી કરવાની અને હું તમને અહીંયાથી કહું છું કે ભૂલો તમે ક્યારેય નહીં કરો સો ડૂ ધઝ ઓલવેઝ નો ફોન ટાઈમ ભાઈ આખા દિવસમાં એકથી દોઢ કલાક એવી રાખો કે જ્યારે તમે ફોન નથી યુઝ કરતા પ્લીઝ 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 ડૂ ધસ દિસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ નો ફોન ટાઈમ હોવો એ બહુ જરૂરી છે અને પેલું કહેવાય છે સોશિયલ ડેટોક્સ કેવું કંઈ કહેવાય છે જો મોબાઈલથી તમે કે હું કોઈ દૂર નથી રહી શકતા પણ ટેન્થ સ્ટાન્ડર્ડ જે તમારું ઇમ્પોર્ટન્ટ યર છે તો આખા દિવસમાં એકથી દોઢ કલાક બહુ નથી કહેતી પણ જો એકથી દોઢ કલાક સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ડિલીટ કરી દઉં હું તો કહું છું પણ નથી રહી શકતા તો આટલી વાર તો ફોનને દૂર રાખો અને પોતાના ભણવા ઉપર એકદમ ફોકસ કરો પછી દસ પંદર મિનિટ ફોન ચલાવી લો કલાક દોઢ ભણી લીધું એકદમ ફોન દૂર રાખીને પાછું દસ પંદર મિનિટ ચલાવી લીધો પણ હું તો એની ના જ પાડું છું પણ જ્યારે આ હેબિટ નીકળતા વાર લાગશે તો આવું થોડું કરી શકાય બાકી ફોન તો ચલાવવાનો જ નથી કન્સિસ્ટન્સી આ બહુ જરૂરી છે આજે મેડમે મોટિવેશન આપ્યું છે આજે આ વિડીયો જોયો છે તો આજે હું આઠ કલાક ભણીશ પછી કાલે મોટિવેશન ગાયબ તો કાલે હું ભણીશ જ નહીં એવું ન કરો કન્સિસ્ટન્ટલી ભણો એક દિવસ બાર કલાક ન ભણો પણ રેગ્યુલર બે બે કલાક થ્રુઆઉટ ધ યર ભણો યસ એક દિવસમાં કંઈ નહીં થાય એક દિવસ ન ભણો પરંતુ રેગ્યુલર ભણો એટલે કે જો ભાઈ તમે હું હજી આ સમજાવું છું આ સમજાવેલું છે ડે વન ટુ થ્રી ફોર ફાઈવ જોશમાં આવશો આજે બાર કલાક ભણશો કાલે પાછું ભણાય તો ભણાય બાકી કાંઈ નહીં પાછું ત્રીજા દિવસે બે કલાક ભણાય તો ભણાય બાકી કાંઈ નહીં અહીંયા બી કાંઈને એક કલાક ભણશો અને પાછું અહીંયા ઝીરો થઈ જશે એના કરતાં જો તમે રોજે ત્રણ કલાક ભણો છો તો આ છે ને વધારે ઇમ્પોર્ટન્ટ છે ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધીસ સો કન્સિસ્ટન્સી ઇઝ કી ટોપર્સ કન્સિસ્ટન્ટ જ હોય છે અને એટલે જ કીધું ટોપર્સ છે તે કંઈ અલગ નથી કરતા પણ તે દરેક કામને અલગ રીતે કરે છે બાકી તો થેન્ક યુ સો મચ ટેન્થ ક્લાસ બહુ ઇમ્પોર્ટન્ટ ક્લાસ છે સો ભણવાની સાથે સાથે બહુ જ બધી મેમરીઝ બનાવો બહુ જ બધા ફ્રેન્ડ્સ તમને મળશે અત્યારે અને આના પછી એવું લાગશે કે યસ યાર લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે સો તમારા અકેડેમિક યરનું એક બહુ જ સરસ માઇલસ્ટોન છે એને એન્જોય કરો જર્નીને એન્જોય કરો સફર ખૂબસૂરત છે મંજિલ સે બી તો સફર કો એન્જોય કરો વડાઈ કરો અચ્છે છે ફ્રેન્ડ્સ બનાવો મેમરીઝ બનાવો પણ ભણવાનું ના ચૂકો સો બાકી મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડેલ દેન કીપ સ્ટડીંગ કીપ રોકિંગ થેન્ક યુ સો મચ બાય